આ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ શર્મા. શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું. લોકસભાની ચૂંટણીને લઈને આવી રહ્યા છે આ સમાચાર. લોકસભાની ચૂંટણી માટે ભાજપ એક્શન મોડમાં છે. ભાજપના ઉમેદવારો અંગે દિલ્હીમાં મંથન ચાલી રહ્યું છે. ભાજપ 100 ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે. ભાજપ ચૂંટણી સમિતિની બેઠક યોજાશે. પીએમ મોદી અને અમિત શાહ બેઠકમાં સામેલ થશે અને આ બેઠક પૂરી થયા પછી શક્ય છે કે પહેલી યાદી જાહેર થાય. અને આ પહેલી યાદીમાં 100 જેટલા ઉમેદવારોની યાદીમાં નામો સામેલ હશે એવી વાત પણ સામે આવી રહી છે. તો ભાજપ 100 ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે. દિલ્હીમાં હાલ બેઠકોનો દોર ચાલી રહ્યો છે. લોકસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી તમામ બેઠકો પર લોકસભા ઉમેદવારો જે છે બેઠકોના તેના ઉપર મંથન ચાલી રહ્યું છે. ગુજરાતના અલગ અલગ બેઠકો પર સેન્સ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી. એટલે સ્વાભાવિક છે કે ગુજરાતની જે 26 બેઠકો છે તેમાંથી પણ નામો જાહેર થઈ શકે છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. દાહોદમાં શહેર કોંગ્રેસ પ્રમુખે રાજીનામું ધરી દીધું છે. અંદરોઅંદર ડખાને કારણે રાજીનામું આપ્યું છે. ઈશ્વર પરમાર છેલ્લા 2 વર્ષથી પ્રમુખ પદે હતા. જૂથ દ્વારા વારંવાર વિરોધ થતો હતો અને તેના કારણે તેમણે રાજીનામું આપ્યું છે તેવું ઈશ્વર પરમારે જણાવ્યું છે. તો આ તરફ કોંગ્રેસમાંથી રાજીનામા બાદ જોઈતા પટેલે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે મેં કોંગ્રેસને રામ રામ કહી દીધા, ભાજપમાં રહીને કામ કરવાની ઈચ્છા છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે કામ કરીશ એવું પણ તેઓ કહેતા જોવા મળી રહ્યા છે. તેમણે કહ્યું છે કે ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈશ. બીજેપીની કામ કરવાની ઈચ્છા ખરી, ત્યાંના કોઈ નિર્ણય નહીં. મારે કોઈ હવે ભવિષ્યની ચૂંટણી લડવાની નથી, બીજું કરવાનું નથી. ફક્ત આ પાર્લામેન્ટની ચૂંટણી આવશે એ વખતે જે કંઈ નિર્ણય લેવાનો એ લઈને કામ કરશું બીજેપીનું. અને હવે વાત અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેરેમનીની. જામનગરમાં અંબાણી પરિવારના સૌથી નાના પુત્ર અને ઉદ્યોગપતિ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમની યોજાવા જઈ રહી છે, જે માટે દેશ દુનિયાના મહાનુભાવો જામનગર આવી રહ્યા છે. આ પ્રી વેડિંગમાં વૈશ્વિક મહાનુભાવો 4 ચાંદ લગાવશે, જેમાં રિહાનાથી લઈને જાદુગર ડેવિડ પણ પરફોર્મન્સ આપશે. ગ્રાન્ડ વેડિંગ પહેલા પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં રિહાના અને અરિજીત સિંહ જેવા સ્ટાર્સ પોતાનું પરફોર્મન્સ બતાવશે. દિલજીત દોસંજ અને અજય અતુલ પણ આ ઇવેન્ટમાં પરફોર્મન્સ આપશે. જામનગરમાં 1-3 માર્ચ સુધી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેરેમની યોજાઈ રહી છે, જેને લઈ દિવસભર એરપોર્ટ પર મોગેરા મહેમાનોનું આગમન થશે. તો આ તરફ જામનગર એરપોર્ટને પણ શણગારવામાં આવ્યું છે. એરપોર્ટ ઓથોરિટી તરફથી એરપોર્ટના શણગારની કામગીરી કરવામાં આવી. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેરેમનીને લઈ ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે. સેરેમની અગાઉ જામનગરની બાંધણીની થીમ જે છે તેના એ થીમ ઉપર એરપોર્ટનો શણગાર થયો છે. દેશ વિદેશના મહેમાનોને આવકારવા રજવાડી બાંધણીની થીમ સાથે એરપોર્ટનો શણગાર કરવામાં આવ્યો. જામનગરની બાંધણીની થીમ પર એરપોર્ટનો શણગાર તમે જોઈ શકો છો. જામનગરની બાંધણી દેશભરમાં પ્રખ્યાત છે અને જામનગર એરપોર્ટનો શણગાર પણ આ જ થીમ ઉપર કરવામાં આવ્યો છે, કારણ કે જામનગરની એ ઓળખ પણ છે. એરપોર્ટ પર મોઘેરા મહેમાનોનું પણ આગમન થઈ રહ્યું છે. પછી એ ઉદ્યોગપતિઓ હોય, વિદેશી મહાનુભાવો હોય, તમામ લોકો જે છે અહીંયા આવી રહ્યા છે. ગાયક કલાકારો પણ પોતાનું પરફોર્મન્સ અહીંયા આપવાના છે. અનંત અને રાધિકાની પ્રી વેડિંગ સેરેમનીના આ દ્રશ્યો 2 અલગ અલગ તસવીરોમાં હવે આપણે બતાવી રહ્યા છે. પહેલી તસવીરમાં વિદેશમાંથી મહેમાનો જે છે એ એક બાદ એક આવી રહ્યા છે. એરપોર્ટને જામનગરની બાંધણીની થીમ પર સજાવવામાં આવી છે. અને બીજી તરફ ગુજરાતી જે ગીત છે, ગુજરાતી સંસ્કૃતિ છે અને ગુજરાતના જે સોંગ છે તેનું પણ અહીંયા પ્રદર્શન, એટલે કે તેના જે ભજનીકો છે તેઓ પણ ત્યાં ભજન કરતા દેખાઈ રહ્યા છે. સંગીત અને ગુજરાતના સુરો સાથે અહીંયા તાલ મિલાવી રહ્યા છે. 2 અલગ અલગ તસવીરોમાં આપ જોઈ શકો છો કે અલગ અલગ ક્ષેત્રના લોકો અહીંયા આવ્યા છે.
વધુ માહિતી સાથે જામનગર એરપોર્ટથી સંવાદદાતા દીપિકા કુમાર મારી સાથે જોડાયા છે. દીપિકા, જામનગર એરપોર્ટમાં હાલ કયા પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો? બિલકુલ, જામનગર એરપોર્ટને આજે બાંધણી થીમથી સજાવવામાં આવ્યું છે. જ્યારે અંબાણી પરિવારમાં લગ્ન હોય અને જામનગરની ઓળખ એવી બાંધણી હોય તો બાંધણીની થીમ ઉપર ખાસ કરીને એરપોર્ટને સજાવવામાં આવ્યું છે. ધીમે ધીમે સવારથી ગેસ્ટ છે તેની શરૂઆત થઈ ચૂકી છે. રિહાના કે જેઓ પરફોર્મન્સ કરવાના છે તેમની ટીમ પણ ધીમે ધીમે છે તે ખાસ કરીને પહોંચી રહી છે. એક ઇન્ટરનેશનલ ફ્લાઇટ હમણાં જ પાછળ થઈ કે જેમાંથી ખાસ કરીને ટીમ રિહાના જે છે તે રિલાયન્સ જવા માટે રવાના થઈ ચૂકી છે. અને આજના દિવસની અંદર સૌથી મહત્વની વાત એ છે કે ધીમે ધીમે હવે ગેસ્ટ છે તેની શરૂઆત થઈ ચૂકી છે. પહેલી, બીજી અને ત્રીજી ત્રણ દિવસ માટે જે પ્રી વેડિંગ ફંક્શન રહેશે તેમાં મહાનુભાવો છે તે હાજર રહેશે. અત્યારે આપ જોઈ રહ્યા છો કે જે મહાનુભાવો આવે તો તેમની માટે વિશેષ પ્રકારે એક ગુજરાતની ઓળખ આપણી જે છે ગરબા અને સાથે ભજન, તે ભજન કીર્તન પણ અહીં સંભળાવવામાં આવી રહ્યા છે. લોકસંગીત છે તેનું પણ પરફોર્મન્સ ખાસ કરીને અહીં એક સ્ટેજ બનાવવામાં આવ્યું છે કે જ્યાં પરફોર્મન્સ છે કરતા લોકો પણ કલાકારો પણ જોવા મળી રહ્યા છે. અત્યારે ખાસ કરીને જામનગર છે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. સિક્યોરિટી પણ ઘણી ટાઈટ કરી દેવામાં આવી છે. ટીમ રેહાનાની વાત કરીએ અને રિહાનાની વાત કરીએ તો રિહાના છે તેઓ પહોંચવાના આરે હોય તેવું લાગી રહ્યું છે, તેવી શક્યતા છે. અને આ શક્યતા વચ્ચે આજે સૌથી મહત્વની વાત એ છે કે 11:30 આસપાસ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ આવી શકે છે, માર્ક ઝુકરબર્ગ પણ આવી શકે છે તેવી શક્યતાઓ છે. અને એરપોર્ટ ઓથોરિટી દ્વારા વિશેષ પ્રકારે તૈયારીઓ કરવામાં આવી છે. પંકજ, તો આજનો દિવસ ખૂબ જ મહત્વનો રહેશે. તમામ ગેસ્ટ આજના દિવસથી જામનગર એરપોર્ટથી તેઓ રિલાયન્સ જવા રવાના થશે અને પ્રી વેડિંગ ફંક્શનમાં તેઓ ખાસ હાજરી આપશે. જી દીપિકા, આટલા બધા જે વીવીઆઈપી મહેમાનોનું આગમન થઈ રહ્યું છે ત્યારે જામનગરના સ્થાનિક લોકોમાં કેવો માહોલ છે, તેઓમાં કેવો ઉત્સાહ દેખાઈ રહ્યો છે? બિલકુલ, જામનગરના જેટલા પણ સ્થાનિક લોકો છે તેમાં પણ વિશેષ પ્રકારે વાત કરવામાં આવે તો જેટલી ડિગ્નિટરીઝ છે જામનગરની તેમાં સૌથી વધારે વિશેષ પ્રકારે માહોલ હોય, ઉત્સવનો માહોલ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જામનગર હવે જાણે કે પ્રી વેડિંગ ડેસ્ટિનેશન બની ગયું હોય તેવું ફીલ લોકો કરી રહ્યા છે. અત્યારે હું એરપોર્ટ ઉપર છું એટલે લોકો સાથે વાતચીત નહીં કરી શકું, પરંતુ મેં ઘણા બધા લોકો સાથે ઓફ ધ રેકોર્ડ પર વાતચીત કરી તો તેઓએ એવું કહ્યું કે જામનગરમાં આ વખતનો જે માહોલ છે ઉત્સવ ભર્યો માહોલ તેઓ જોવા મળે રહ્યું છે. એમાં પણ અનંત અંબાણીના લગ્ન છે તો લોકો દિલથી આશીર્વાદ આપી રહ્યા છે અનંત અંબાણીજીને. અને ફરી એકવાર આપણે એરપોર્ટના દ્રશ્યો બતાવી રહી છું કે જ્યાં ટીમ રેહાના છે એટલે કે રેહાનાની ટીમમાંથી જે પરફોર્મન્સ આપશે તેવો આવી રહ્યા છે. સ્ટેજ ઉપર કલાકારો છે તે રેહાનાની ટીમમાંથી જે પરફોર્મન્સ આપવાના છે તે ધીમે ધીમે ખાસ કરીને અહીંથી ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં તેઓ જામનગર પહોંચી ચૂક્યા છે અને આજના દિવસે તેમનું રિહર્સલ પણ રહેશે તેવી વાત સામે આવી છે. જોકે અત્યારે જે રીતે ધીમે ધીમે તમામ મહાનુભાવો છે તે આવી રહ્યા છે આજના દિવસે, ઘણા બધા મેં જેમ કહ્યું કે ગેસ્ટ લિસ્ટ છે તે આજના દિવસનું મોટું છે. અને ગઈકાલે રાત્રે પણ વાત કરવામાં આવે તો ગઈકાલે રાત્રે બોલિવૂડના કલાકાર સલમાન ખાન તેઓ પણ આવી ચૂક્યા હતા. અમિતાભ બચ્ચન છે તેઓ આજે આવવાની શક્યતા છે. એટલે આ શક્યતાઓ વચ્ચે ખાસ કરીને ટીમ અહીં એરપોર્ટ ઉપર પણ ઘણા બધા ટીમ મેમ્બર્સ છે તેમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. દીપિકા, આભાર માહિતી આપવા માટે. તો જામનગરમાં ઉત્સાહનો માહોલ છે અને એરપોર્ટ પર તમામ પ્રકારની તૈયારીઓ તમે જોઈ શકો છો. અંબાણી પરિવારના સૌથી નાના પુત્ર અને ઉદ્યોગપતિ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેલિબ્રેશનની શરૂઆત અન્ન સેવાથી થઈ. જામનગરમાં રિલાયન્સ ટાઉનશીપ નજીક જોગવડ ગામમાં મુકેશ અંબાણી, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સહિત અંબાણી પરિવારના અન્ય સભ્યોએ ગ્રામજનોને પરંપરાગત ગુજરાતી ભોજન પીરસ્યું હતું. અને તમે ભોજન પીરાઈશું એ બદલ અમે હાજરી દીધી બદલ સર્વ ગામ વતી, સરપંચ વતી, અમારા મિત્ર મંડળ વતી, યોગેશ્વર સમિતિ વતી, મા ભગવતીના ચરણમાં પ્રાર્થના કરીએ કે આવી નવી કંપનીની તો તમે જોયું કે અહીંયા અલગ અલગ ગામના જે ગ્રામજનો છે તેમને પણ અહીંયા અન્ન સેવાથી તેમણે પ્રી વેડિંગ પૂર્વે અન્ન સેવા કરી, તમામ લોકોને ભોજન પીરસ્યું. અંબાણી પરિવારના સભ્યો પોતાના હસ્તે ગામજનોને જમાડતા જોવા મળ્યા હતા અને અસંખ્ય લોકોએ અહીંયા ભોજન લીધું હતું અને ગ્રામજનોને ભોજન પીરસીને અંબાણી પરિવાર પણ ખૂબ જ હરખ ઘેલા જોવા મળ્યા.
મીડિયાની દુનિયામાં મોટા સમાચાર, એન્ટરટેઇનમેન્ટની દુનિયામાં નવા યુગની શરૂઆત. વાયકોમ 18 અને ડિઝની વચ્ચે મહત્વની ડીલ, જેવીમાં રિલાયન્સ 11,500 કરોડનું રોકાણ કરશે. વાયકોમ 18ની 46.82% ભાગીદારી, જેવીમાં ડિઝનીની 36.84% ભાગીદારી, જેવીમાં રિલાયન્સની 16.34% ભાગીદારી. તો નીતા અંબાણી જેવીના ચેરપર્સન હશે, ઉદયશંકર જેવીના વાઇસ પ્રેસિડેન્ટ હશે. આ કરાર પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે એવું મુકેશ અંબાણીએ જણાવ્યું હતું. હવે અન્ય સમાચાર તરફ નજર કરીએ તો વડોદરામાં જાહેરમાં મારામારીનો એક વિડીયો વાયરલ થયો છે. સયાજીગંજ પોલીસ સ્ટેશન નજીકનો આ વિડીયો છે. યુવતીએ યુવકને બાઇક પર રોડ પર ફેંકી દીધી. યુવકને લાફો અને લાતો મારતી આ યુવતી દેખાઈ રહી છે. તસવીરમાં આ જોઈ શકાય છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વડોદરામાં જાહેરમાં મારામારીનો આ વિડીયો છે. સયાજીગંજ પોલીસ સ્ટેશન નજીકનો આ વિડીયો હોવાની વાત સામે આવી રહી છે. યુવતી યુવકની પિટાઈ કરી રહી હોય અને બાઇક રોડ ઉપર ફેંકી દીધી એ પ્રકારની આ બાબત અહીંયા જાણવા મળી રહી છે. પરંતુ એક્ઝેક્ટલી શું માહોલ હતો, શું પ્રશ્ન હતો, શું વિવાદ હતો એ હજુ સામે આવી શક્યું નથી. તો જાહેરમાં મારામારીનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારની આસપાસનો આ વિડીયો હોય તેવી શક્યતા છે. યુવતીએ યુવકની બાઇક પણ રોડ પર ફેંકી દીધી અને લાતો મારતી જોવા મળે છે. વડોદરામાં અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો. રિક્ષા ચાલકે બે વાહનોને અડફેટે લીધા. ગોત્રી કલ્પવૃક્ષ પાસે રિક્ષા ચાલક બેફામ બન્યો. બાઇક સવાર માતા પિતા અને બે બાળકો અડફેટે લીધા. એક બાળક રિક્ષાના ટાયર નીચે આવી ગયું. સદનસીબે તેનો જીવ બચી ગયો છે. સ્થાનિકો રિક્ષા ચાલકને પકડી પોલીસના હવાલે કર્યો હતો. બે અલગ અલગ તસવીરોમાં જોઈ શકાય છે. પહેલી તસવીરમાં આખો આ બનાવ જે બન્યો છે એ સીસીટીવીમાં કેદ થઈ ગયો. જો કે જે બાળક છે તે બચી ગયું છે. રિક્ષા ચાલકે બે વાહનોને અડફેટે લીધા હતા અને બીજી તસવીરમાં જોઈ શકાય છે. પોલીસ હવે આગળની કાર્યવાહી કરી રહી છે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આ વિડીયો અટકી અટકીને ડાંગના સાપુતારા પાસે પ્રવાસીની કારમાં આગ લાગી. કારમાં સવાર તમામ લોકો તાત્કાલિક બહાર નીકળી જતા જાનહાની ટળી. આગમાં કાર બળીને ખાક થઈ. સાપુતારા ફાયર વિભાગે પાણીનું મારું ચલાવી આગ પર કાબુ મેળવ્યો. અમરેલીના વાવડી ગામે હુમલાખોર દીપડો પાંજરે પુરાયો. વન વિભાગની ટીમે દીપડાને પકડવા 3 પાંજરા મૂક્યા હતા. દીપડાના હુમલામાં મહિલા થઈ ઈજાગ્રસ્ત. હુમલાખોર દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોને હાશકારો. દાંતા પંથકમાં અનુભવાયા ભૂકંપના આંચકા. રિક્ટર સ્કેલ પર 3ની તીવ્રતા નોંધાઈ. દાંતાથી 51 કિલોમીટર દૂર રાજસ્થાન સેન્ટર નોંધાયું. બનાસકાંઠા જિલ્લા ડિઝાસ્ટર વિભાગે કરી પુષ્ટિ. બનાસકાંઠામાં ખેતીવાડી માર્કેટયાર્ડ દ્વારા અનાજની બોરીઓને સુરક્ષિત રાખવાની સૂચના. હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ. માવઠાથી ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે. માવઠાને લઈને હવામાન વિભાગની આગાહી. 1 અને 2 માર્ચના અનેક વિસ્તારમાં વરસાદની શક્યતાઓને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગીર સોમનાથ, વલસાડ સહિતના વિસ્તારોમાં પડી શકે છે વરસાદ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 1 અને 2 માર્ચે માવઠું થાય તેવી શક્યતા. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી. સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં માવઠાની શક્યતા. કચ્છ અને સૌરાષ્ટ્રમાં માવઠાની શક્યતા. જીરું સહિત મસાલાનું હબ ગણાતા ઊંઝા માર્કેટિંગ યાર્ડનું ટર્નઓવર 6,000 કરોડની ઉપર પહોંચ્યું. ગુજરાત સિવાય રાજસ્થાનથી પણ ખેડૂતો જીરું વેચવા અહીં આવે છે. અહીંથી ભારત સહિત અન્ય દેશોમાં અનેક મસાલાઓ થાય છે એક્સપોર્ટ. રાજકોટના ધોરાજીમાં પાણીને લઈને મહિલાએ સૂત્રોચ્ચાર સાથે ચક્કાજામ કર્યો. વારંવાર રજૂઆત છતાં તંત્ર આંખ આડા કાન કરતું હોવાનો મહિલાએ લગાવ્યો આરોપ. નગરપાલિકાએ સમસ્યાના ઉકેલની ખાતરી આપતા મામલો થાળે પડ્યો. સુરેન્દ્રનગરના ચોટીલા હાઈવે પર તંત્ર દ્વારા ગેરકાયદેસર અને નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો પર બુલડોઝર ફેરવાયું. તંત્રના અધિકારીઓ પર વહાલા ધવાલાની નીતિ રાખતા હોવાનો આરોપ. બનાસકાંઠામાં પડતર માંગણીઓને લઈ આશાવર્કર બહેનોના ધરણા. 50% ટોપ વધારો અને અન્ય માંગણીઓને લઈ કલેક્ટર કચેરી સુધી રેલી યોજી. 500થી વધુ બહેનોએ સૂત્રોચ્ચાર કર્યા. માંગ નહીં સંતોષાય તો ભૂખ હડતાળની ચીમકી ઉચ્ચારી. અરવલ્લીના બાયડમાં જય શિવાલિક હોસ્પિટલની ગંભીર બેદરકારી. બાયડ દહેગામ હાઇવે પર ખાલી કરાયો મેડિકલ બાયોવેસ્ટ. જાહેરમાં મેડિકલ બાયોવેસ્ટ ફેંકી દેવાતા સ્થાનિકોમાં રોષ.
પંચમહાલના ગોધરામાં ગેરકાયદે ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું. 19 કિલોના ગેસ સિલિન્ડરમાંથી રિફિલરથી 5 કિલોના સિલિન્ડરમાં કરાતું હતું રિફિલિંગ. તપાસ દરમિયાન 19 કિલોના 31 સિલિન્ડર અને 94 ખાલી સિલિન્ડરની ઘટ સામે આવી. એચપી ગેસ એજન્સીના ગોડાઉનમાં ગેરકાયદે ગેસ રિફિલિંગની પ્રવૃત્તિ ઝડપાઈ. જિલ્લા પુરવઠા અધિકારી સહિત મામલતદારની ટીમે કૌભાંડ ઝડપી પાડ્યું. 10 લાખથી વધુના મુદ્દામાલની ઘટ સામે આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરાઈ. રાજ્યમાં જૂની પેન્શન યોજનાની માંગ અને ફિક્સ પેના વિરોધનો મુદ્દો ફરી ગુંજ્યો. અખિલ ભારતીય રાષ્ટ્ર શૈક્ષણિક મહાસંઘ લડી લેવાના મૂળમાં 6-9 માર્ચ દરમિયાન વિવિધ વિરોધ કાર્યક્રમો યોજી સરકાર સુધી પહોંચાડશે અવાજ. 6 માર્ચે રાજ્યભરમાં માંગણીવાળું બેલેટ મતદાન થશે. 7 માર્ચે સરકારે સ્વીકારેલા મુદ્દાઓ અમલમાં મૂકવા ઈડી કરી રાજ્ય સરકારને મોકલશે. 9 માર્ચે ગાંધીનગરમાં યોજાશે મહાપંચાયત કાર્યક્રમ, જેમાં 50,000 લોકો એકત્ર થશે. હરણી બોટકાંડ બાદ વડોદરા કોર્પોરેશન એક્શન મોડમાં. જર્જરિત આવાસ, સ્કૂલ અને બિલ્ડિંગોને નોટિસ ફટકારી ખાલી કરવા માટે આપ્યા આદેશ. વેપારીઓને 5 દિવસમાં દુકાન ખાલી કરવા નોટિસ આપતા દોડતા થયા. કોર્પોરેશને વેપારીઓને દુકાન ખાલી કરવાનું કહેતા રોષ. છેલ્લા 35 વર્ષથી વધુ સમયથી ધંધો કરી રહેલા વેપારીઓ માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નહીં. કોંગ્રેસ કોર્પોરેટર બાળુ શુક્લા આવ્યા વેપારીઓના સમર્થનમાં. હિંમતનગર તાલુકા પંચાયતની સામાન્ય સભા 5 મિનિટમાં પૂર્ણ. વર્ષ 2024-25નું બજેટ રજૂ કરતા કોંગ્રેસે વોકઆઉટ કર્યું. કોંગ્રેસે બજેટની હોળી કરીને વિરોધ નોંધાવ્યો. અગસ્યા નગરપાલિકામાં બજેટ મુદ્દે મળેલી બેઠકમાં હોબાળો. મહિલા પ્રમુખના પતિ બેઠક પૂર્ણ કરવા બાબતે બોલતા મામલો વિચક્યો. વિપક્ષના મુદ્દાઓની ચર્ચામાં મહિલા પ્રમુખના પતિ બોલતા હોબાળો થયો. દ્વારકામાં ચરણ સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરનાર કીકા ભંબર વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાયો. ખંભાળિયામાં ધાર્મિક લાગણી દુભાય તેવી કરી હતી ટિપ્પણી. ખંભાળિયામાં કીકા ભંબર વિરુદ્ધ ગુનો નોંધાયો. અમરેલીના ખોડિયાર ડેમમાં દરવાજા 60 વર્ષ બાદ બદલાશે. સાથે જરૂરી સમારકામ હાથ ધરાશે, જેના માટે ડેમને ખાલી કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ. ખેડૂતોનું માનવું છે કે ખોડિયાર ડેમ ઊંડો ઉતારવામાં આવશે, જેના કારણે પાણીનો વધુ સંગ્રહ થઈ શકશે. જમીનમાં પાણીના તળ ઊંચા આવશે. ઉનાળામાં પાણીની તંગી ન થાય તે માટે તંત્રએ પણ પૂરતી. સુરતના ડાયમંડ ઉદ્યોગમાં તેજીની આશા. ડીટીસીએ 2024ની બહાર પાડેલી બીજી સાઇટના રફના ભાવ સ્થિર રહ્યા હોવાનું જણાતા ડાયમંડ ઉદ્યોગ માટે રાહત. રશિયાના રફ હીરા પર G7 દેશોએ મુકેલા પ્રતિબંધના કારણે ડાયમંડ ઉદ્યોગમાં છે મંદી. પોરબંદર અરબી સમુદ્રમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો પકડાયો. 3,000 કિલો ડ્રગ્સના જથ્થા સાથે 5 શખ્સોને સુરક્ષા એજન્સીઓએ ઝડપી પાડ્યા. એનસીબી, એટીએસ, નેવી અને કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન. ડ્રગ્સના જથ્થા સાથે બોટમાં સવાર 5 ક્રૂ મેમ્બરની ધરપકડ. ગત રાત્રિથી પોરબંદર SOG ઓફિસ ખાતે ડ્રગ્સના જથ્થાની ગણતરીની કામગીરી. અલગ અલગ 3 પ્રકારનું મળ્યું ડ્રગ્સ. આંતરરાષ્ટ્રીય બજારમાં ડ્રગ્સની કિંમત 1,000 કરોડ રૂપિયા. પોરબંદરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની કચેરી પર લાવી સઘન પૂછપરછ. SOG ઓફિસ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત. ડ્રગ્સ ઝડપાવવા મામલે અમિત શાહે ટ્વીટ કરીને સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા. એનસીબી, નેવી અને ગુજરાત પોલીસને પાઠવ્યા અભિનંદન. પ્રધાનમંત્રીના ડ્રગ્સ ફ્રી ઇન્ડિયાના અભિયાનને વેગ મળ્યો હોવાનું પણ જણાવ્યું. વડોદરામાં ભાયલીના અર્થ ઇન્ફિનિટીના મકાનમાં આગ લાગી. ચીમની ઓવરહીટિંગ થવાથી આગ લાગી. આગમાં ઘર વખરી બળીને ખાક થઈ. ફાયર વિભાગે ભારે ઝડપ બાદ આગ. બ્રિગવા સમાચારોમાં આગળ વધીએ. મધ્યપ્રદેશના ડિંડોરીમાં ગોઝારો અકસ્માત થયો. અકસ્માતમાં 14 લોકોના કરુણ મૃત્યુ થયા છે, જ્યારે 21 લોકો ઇજાગ્રસ્ત થયા છે. પિકઅપ વાહન પલટી જતા અકસ્માત થયો. બીછિયા બડઝર ગામમાં આ અકસ્માત થયો. પ્રસંગમાં ગયેલા લોકો ઘરે પરત ફરી રહ્યા હતા. પિકઅપ વાહન પર કાબુ ગુમાવતા 20 ફૂટ નીચે પટકાયું હતું. બનાસકાંઠાના પાલનપુરમાં દંપતીએ ઝેર ઘોળ્યું. પારિવારિક કંકાસથી ત્રસ્ત દંપતીએ ઝેર ઘોળ્યું હતું. ગંભીર હાલતમાં બંનેને હોસ્પિટલમાં ખસેડાયા. સારવાર દરમિયાન પતિનું મૃત્યુ થયું છે, જ્યારે પત્ની સારવાર હેઠળ છે. પાલનપુર પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. વડોદરામાં હરણી બોટ દુર્ઘટનાના સ્મરણો હજુ ઓસર્યા નથી. ત્યાં ભરૂચથી લોકો જોખમી રીતે બોટિંગ કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. હોડીમાં લઈ જવાતા મુસાફરોને સેફટી વિના જ જોખમી મુસાફરી કરાવાઈ રહી છે.
હોડીમાં લાઈફ જેકેટ તો રાખવામાં આવ્યા હતા, પરંતુ એક પણ મુસાફરને લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યા ન હતા. આ અંગે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી ત્વરિત કાર્યવાહી થાય એ હવે જરૂરી બની ગયું છે. વડોદરામાં ગુમ થયેલ 13 વર્ષીય કિશોરને પોલીસે 24 કલાકમાં શોધી કાઢ્યો. ગુમ થયેલા જૈનિલની પોલીસે પૂછપરછ કરી હતી. તેમાં જાણવા મળ્યું કે માતાને જૈનિલ પાસેથી 300 રૂપિયા મળી આવ્યા. માતાએ તે અંગે પૂછતા તેને દાદા પાસેથી પૈસા લીધા હોવાનું કહ્યું. દાદા પાસેથી પૈસા કેમ લીધા એવું કહીને માતાએ ઠપકો આપ્યો. જૈનિલને લાગી આવતા તે ઘર છોડીને ચાલ્યો ગયો. ઘરેથી સાયકલ લઈને નીકળેલો જૈનિલ રોજગારી શોધતો હોવાનું પણ સામે આવ્યું. હાલ પોલીસે જૈનિલનું કાઉન્સેલિંગ કરી પૈસા કમાવાને બદલે ફક્ત અભ્યાસમાં ધ્યાન આપવા સમજાવ્યો છે. કાલે એના મમ્મીની પૂછપરછ બાદ એવું મળે છે કે પરીક્ષામાં માર્ક્સ ક્યારેક ઓછા હોય અને બાળક છે ટ્યુશનમાં રેગ્યુલર પોતાનું ધ્યાન આપે એના માટે મીઠો ઠપકો આપેલો હોય એ બાબતે કદાચ આવું કોઈ રિએક્શન હોઈ શકે, પણ બાળક હજી મળી આવેલ હોય અને આટલા કલાકો મા બાપથી દૂર રહેલું હોય એટલે ટ્રોમામાં હોય તો આમાં ચાઇલ્ડ સાયકોલોજીસ્ટની પણ પોલીસ સ્ટેશન દ્વારા મદદ લેવામાં આવશે. સાબરકાંઠાના ઈડર વિસ્તારમાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. મકાઈના પાકમાં સુકારો આવતા ખેડૂતોમાં ચિંતા વધી છે. ખેડૂતોએ કંપનીના એજન્ટોને મકાઈમાં થયેલી તકલીફ બાબતે જાણ કરી હતી, છતાં છેલ્લી ઘડી સુધી કંપનીએ કોઈપણ પ્રકારની મુલાકાત ન લેતા ખેડૂતો આવેદનપત્ર આપવા કચેરીએ પહોંચ્યા. ઈડર પ્રાંત કચેરીએ વિવિધ સૂત્રોચ્ચાર સાથે ખેડૂતોએ આવેદનપત્ર આપી આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જો ન્યાય ન મળે તો ગુજરાતભરમાં ખાનગી કંપનીઓ સામે આંદોલન શરૂ કરવાની ખેડૂતોએ તૈયારી બતાવી હતી. રોવાના દિવસો આવી ગયા છે. અમારા આજે છોકરા બચ્ચોના મકાઈ ઉપર જે અમારો ઘર નિભાવ ચાલતો હતો એ પણ અમારા હાથમાંથી છીનવાઈ રહ્યો છે, તો એના માટે તમે કઈક આના માટે કડકમાં કડક કાર્યવાહી થાય એ અમારી તમારા રજૂઆત છે. બિયારણ બોગસ બિયારણ છે ને રજૂઆત કરી કંપનીમાં તો હજી કે આજે આવીએ પણ હજી 10 દાડા હજી આવતા નથી. થાકીને ખેડૂતો સહાય લઈ કિસાન સંઘનો અને આજે આવેદનપત્ર પ્રાંતમાં કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપ્યું. અમે એડવાન્ટા કંપનીની વેરાયટીની મકાઈ વાવેલી છે ઉનાળુ શિયાળુ પાક તરીકે, તો ડોડા આવવાની દાણા આવવાની અવસ્થાએ જ મકાઈની અંદર સુકારો આવી જાય છે અને અમે ખેડૂત તરીકે અમે કંપનીના માણસોને જાણ કરેલ તથા બિયાણ વિક્રેતાને જાણ કરેલ, પણ એમના તરફથી અમને કોઈ સેટિસ્ફાઈડ થાય એવો જવાબ મળેલ નથી. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.